જામનગરને આજી 3 ડેમમાંથી દરરોજ 40 એમએલડી પાણી મળે છે। ઉનાળામાં ડેમનું જળસ્તર જોવા તથા પાણી વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરવા કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા આજી 3 ડેમ સાઇટની મુલાકાત લેવામાં આવી હતી। આ તકે તેમની સાથે રહેલ કાર્યપાલક ઇજનેર દ્વારા તમામ માહિતી પૂરી પાડવામાં આવી હતી। જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે વંડાફળી નજીક અશોક રાઠોડ, દિલીપ રાઠોડ તથા રાહુલ રાઠોડ નામના 3 વ્યક્તિ પર ટોળાએ હુમલો કર્યો હોવાની માહિતી છે। તલવાર, લાકડી વગેરે હથિયારો વડે થયેલા હુમલામાં ઘાયલ પીડિતોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પીડિતોએ પોતાનો 1.5 તોલા સોનાનો ચેઇન તથા મોબાઈલ ગુમ થઈ ગયો હોવાનો પણ દાવો કર્યો છે। અડધી રાત્રે બનેલા આ બનાવે સ્થાનિકોમાં ભારે ચર્ચા જગાવી છે। રાજ્યભરમાં શિક્ષકો નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના પુનઃ અમલી બનાવવા માંગ કરી રહ્યા છે। આજે આ મુદ્દે રાજ્યભરમાં શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। જામનગરમાં પણ શિક્ષક સંઘના આગેવાનોના નેતૃત્વમાં બેનરો પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ફરી ચાલુ કરવા માટે આજના રોજ આખા ગુજરાતમાં સમસ્ત કર્મચારીઓ 7 લાખ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી અને એની ફરજ બજાવવાના છે। ખાસ કરીને જૂની પેન્શન યોજના 1/4 ના રોજ બંધ કરવામાં આવેલી હતી, એટલે આજે 1/4 ના દિવસે અમે આખો ગુજરાતમાં કાળો દિવસ ઉજવવા માટેનો નિર્ણય કર્યો છે અને સરકાર ઝડપથી જૂની પેન્શન યોજના ચાલુ કરે, નવી પેન્શન યોજના બંધ કરે। નવી પેન્શન યોજનાની અંદર કર્મચારીઓને 1500 થી 2000 રૂપિયા પેન્શન મળે છે, જ્યારે જૂની પેન્શન યોજના અંદર એમને 50% મુજબ એને પેન્શન મળતું હોય છે। એટલે કે શિક્ષક જે કર્મચારી જ્યારે નિવૃત્ત થાય ત્યારે એમને મોટી ઉંમરે એનું જીવન જીવવા માટે પણ એ રકમ પૂરતી નથી, એના માટે આખા ગુજરાતમાં નહીં આખા દેશમાં આની ચળવળ છે અને અન્ય રાજ્યોમાં ચાલુ પણ કરવામાં આવેલ છે। રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય અને પંજાબની અંદર પણ જાહેરાત કરવાની જાહેરાત કરેલી છે। તો આ રીતે જ્યારે ગુજરાત 1 નંબર જ્યારે રાજ્ય ગણતા હોય ત્યારે અમારા ગુજરાતની અંદર તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવામાં આવે એવી અમારી માગણી છે। માન્ય મુખ્યમંત્રીશ્રીને આનું આવેદનપત્ર આપવામાં આવેલું છે। 15 દિવસમાં કર્મચારી મહામંડળ સાથે મિટિંગ કરીને ચર્ચા કરવામાં આવે અને અમારી માગણી સ્વીકારવામાં આવે। 7મું પગાર પંચ હોય એમના પણ ભથ્થા છે, એ પણ જાહેર કરવામાં આવેલા નથી, એવી અમારી 5 માંગણીથી આંદોલનોની શરૂઆત કરી છે। આજે અમે ફક્ત જૂની પેન્શન યોજના માટેનો આ કાર્યક્રમ છે, આવનાર સમયમાં અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ અન્ય કાર્યક્રમો આપીને છેલ્લે જવલત કાર્યક્રમ આપવા પડે તોય રાજ્યના કર્મચારીઓ તૈયાર છે। એટલે અમારી સરકારને વિનંતી છે કે ઝડપથી આ માંગણી અમારી રાજ્યના કર્મચારીઓની સ્વીકારવામાં આવે। નામ અને વધુ બોલી જાઓ। જાડેજા દિગ્વિજયસિંહ, સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ તરીકે અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે। આજે 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલે 31 માર્ચે સરકારી કચેરીઓમાં પૂરા થતા નાણાકીય વર્ષના હિસાબો પૂરા કરવા મધરાત સુધી કર્મચારીઓ કાર્ય કરતા જોવા મળ્યા હતા। જી સાહેબ, આજે આપે જામનગરમાં યાદની મુલાકાત લીધી ને ખાસ લોકદરબાર પણ યોજ્યો, શું કહેશો? આજે મેં સવારથી જ પહેલા જોડિયા તાલુકા માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાની ટેકાના ભાવની ખરીદી કેન્દ્રની મુલાકાત લીધી, ત્યારબાદ ધ્રોલ ખાતે માર્કેટિંગ યાર્ડમાં ધ્રોલ તાલુકાના ખેડૂતોની ટેકાના ભાવની ચણાની ખરીદીના કેન્દ્રની મુલાકાત લીધી, ખેડૂત આગેવાનો કાર્યકરોને મળ્યો, ધ્રોલમાં 1 રક્તદાન કેમ્પના કાર્યક્રમમાં હાજરી આપી અને જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાની ખરીદી કેન્દ્રની મુલાકાત લઈ આગેવાનો બધાને મળ્યો, ખેડૂતોને મળ્યો અને ત્યાર પછી અટલ ભવન ખાતે 1 કલાક અમારા પક્ષના આગેવાનો કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી મારો કાયમ માટેનો જે લોકસંપર્કનો કાર્યક્રમ છે મારા મતવિસ્તારના લોકોને મળવાનો અને જિલ્લાભરના લોકોને મળવાનો, એની રજૂઆતો સાંભળવાની અને એને મદદરૂપ થવાના પ્રયત્નો કરવાના એ કાર્યક્રમના ભાગરૂપે અત્યારે હું સર્કિટ હાઉસમાં લોકોને મળી રહ્યો છું। વિધાનસભા સત્ર પૂરું